વડોદરા શહેરમાં વધતા જતા કોરોના કેસની વચ્ચે શહેરની શાળાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા 10 દિવસમાં 170 થી વધુ કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 18 ઓમિક્રોન કેસ નોંધાયા છે, જેને પગલે છેલ્લા એક અઠવાડિયામાં શાળામાં ઓફલાઈન અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 70% વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારેલીબાગ સ્થિત બ્રાઇટ સ્કૂલની વાત કરીએ તો અહીં ધોરણ 1-8ના કુલ 800 વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ માટે આવતા હતા, જે હવે ઘટીને ફક્ત 200-250 જ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. લાસ્ટ વીક સુધી 1-5 ધોરણમાં લગભગ 550-600 છોકરા આવતા હતા અને 6-8 ધોરણમાં 300-400 છોકરા આવતા હતા. પણ આ વીકથી આ જે બધો માહોલ છે અને અત્યારે ન્યૂઝમાં જે જોવે છે અને પેપરોમાં આવે છે એ પ્રમાણે કદાચ વાલીઓ ગભરાઈ ગયા લાગે છે. એટલે સંખ્યા એકદમ ઓછી થઈ ગઈ છે અને આ વીકમાં સંખ્યા ટોટલ 200-250 થાય છે 1-8 ધોરણની. એ બહુ જ ઓછા છોકરાઓ આવે છે. તો જે રીતે હવે વેક્સિનેશન થશે 15 વર્ષથી વધુના બાળકોનું, તો તેને લઈને કોઈ સ્કૂલોમાં કોઈ વ્યવસ્થા કરાઈ છે સરકાર દ્વારા? હજુ સુધી સરકારે કહ્યું નથી, પણ જો સરકાર અમને આપે તો સ્કૂલમાં અમે ચોક્કસ 15-18 વર્ષનું જે 3 જાન્યુઆરીથી એ લોકોનું અભિયાન છે, સ્કૂલ અને સ્કૂલનો સ્ટાફ ચોક્કસ મદદ કરી શકે. કારણ કે સ્કૂલ પાસે દરેક છોકરાની યુનિક આઈડી છે, તો દરેક છોકરાનું બહુ ઇઝીલી અમે લોકો કરી શકીએ વેક્સિનેશન. સરકારે આના પર વિચાર કરવો જોઈએ. મારો બાબો 4th ધોરણમાં છે, 4th સ્ટાન્ડર્ડમાં છે, અને અહીંયા છોકરાઓનું ધ્યાન રાખવામાં આવે છે અને એ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ બી રાખવામાં આવે છે. એ લોકોને હરેક બેન્ચ પર ઓછા હોય તો એક બેન્ચ પર એક જ બચ્ચું બેસે છે અને વધારે હોય તો એક બેન્ચ પર બે બચ્ચાઓ એડજસ્ટ કરીને કરે છે, પણ સાથે તો નથી જ બેસતા. અમે અમને જાતે સ્કૂલમાં મૂકવા આવીએ છીએ, કોઈ વેન દ્વારા નથી આવતા. અને અહીંયા બી આવે તો એ લોકો પાસે એ લોકોનું હેન્ડ ગ્લવ્સ, સેનિટાઈઝર્સ અને એ લોકોનું જે બી કંઈ ડબ્બો હોય છે એ લોકો જાતે જ પોતાના લંચ બોક્સમાંથી ખાય છે, એ લોકો શેર નથી કરતા. બને ત્યાં સુધી એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે, એ લોકોને ખબર પડે છે હવે.